ભયજનક પુલ છે। ભારે વાહન ચલાવવા નહીનો પ્રતિબંધિત માટીના બોર્ડ પણ મૂકવામાં આવ્યા હતા અને વસ્તડી ગામના આગેવાનો દ્વારા વર્ષો જૂનો પુલ નવીનીકરણ કરવા તંત્રને વારંવાર જણવા કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અને તંત્રની બેદરકારીના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી। મુરગી દુર્ઘટનાને તાજી કરાવતો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો। ગઈકાલે બ્રિજ તૂટી પડ્યા બાદ જે વિડીયો વાયરલ થયો તે જોતા અંદાજો લગાવી શકાય છે કે ઘટના કેટલી ગંભીર છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ ધરાશયી બનવાની ઘટના સામે આવી છે। ગઈકાલ સાંજે 6 વાગ્યાના સમયે વસ્તડીથી ચૂડાને જોડતો પુલ તૂટી ગયો। આ પુલ તૂટી પડતા 110થી વધુ ગામના લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પુલનું નિર્માણ 40 વર્ષ પહેલાં કરવામાં આવ્યું, ત્યારબાદ કોઈપણ પ્રકારની મરામત કરવા માટે ધ્યાન ન આપવામાં આવતા છેલ્લા 10 વર્ષથી આ પુલ જર્જરિત હાલતમાં હોવાનું ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે રવિવારની રજાનો આનંદ માણી પુલ દુર્ઘટના બાદ તંત્રની ટીમો માટે આજે ઘટનાસ્થળે પહોંચી રહી છે। સ્થાનિક તંત્ર સાથે જિલ્લા કલેક્ટર કેયુર શંપટ અને ધારાસભ્ય જગદીશ મકવાણા પણ 18 કલાક બાદ જાણે રવિવારની રજાનો મૂડ ન બગડે એ રીતે છેક સોમવારે 11 વાગ્યા બાદ આળસ ખંકીરી સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। દુર્ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો જ્યારે આ પુલ ધરાશયી થયો એ દરમિયાન નીચેથી પસાર થતી ભોગાવ નદીમાં વાહનો ખાબક્યા, જેમાં 50 ટન રેતી ભરેલું ડમ્પર અને અન્ય વાહનો પણ પાણીમાં ખાબક્યા, ઉપરાંત 10થી વધુ લોકો પણ નદીમાં ખાબક્યા હતા। પરંતુ સરપંચના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકોએ હોડકા લઈ આ તમામ લોકોને બચાવી લેતા કોઈ મોટી જાનહાની થતા અટકી હતી। આમાંથી 4ને ગંભીર ઇજાઓ પડતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ઇજાગ્રસ્તોની ખબર અંતર સુધા પૂછવાની કોઈ તંત્રના સાહેબોના કે રાજકીય આગેવાનોની ઈચ્છા નથી। બ્યુરો રિપોર્ટ, મેં સ્પેવત્રા સુરેન્દ્રનગર। આજરોજ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ઓવરબ્રિજ ધરાશયી થયો ત્યારે એક બસ અને બાઇક સવાર અંદર ગરકાવ થઈ ગયેલા ગ્રામજનો તેમજ ગ્રામ સરપંચ આગેવાનો સહિત એ લોકોને બચાવી લીધા છે। હાલ પરિસ્થિતિ કોઈ જાનહાની કે માનવ હાનિ કંઈ થઈ નથી અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા પણ ચાલુ છે અને બંને બાજુ પુલના છેડે કોઈ અવરજવર ન થાય તેની તકેદારી રાખવામાં આવેલ છે। ખાસ કરીને ગામ લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરી પુલ નબળો હતો, શું કહેશો? આ પુલ નબળા બાબતની આરએનબી વિભાગ સ્ટેટમાં કદાચ રજૂઆત થઈ છે અને યોગ્ય એમના કક્ષાએ કરવાની કામગીરી રહી છે। ઓવરલોડ ડમ્પરો પસાર થઈ રહ્યા છે, રેતી ભરેલા, કક્ષાએ કાર્યવાહી અત્યાર સુધી તમે કરી? આ 40 વર્ષ જૂનો પુલ હતો, આપણે આરએમબીમાં 1.5 વર્ષથી રજૂઆત કરી છે, 2 વખત મેં રજૂઆત, 1 વખત લેખિત પણ કરી 6 મહિના પહેલાં। મેં કીધું આ પુલ હાવ નબળો હોય, છેલ્લા વર્ષથી આમ ધ્રુજારી લે હે, ખાલી મામૂલી ફોર વ્હીલ ગાડી આ લેતા ધ્રુજારી લે હે અને હાવ નિમ્ન કક્ષાનું હતું છેલ્લે 1.5 વર્ષથી। તો મેં કીધું નવો પુલ બનાવવાની તાત્કાલિક જરૂર છે, કોઈ અણબનાવ બનશે, અઘટિત ઘટના ઘટશે તો જવાબદાર કોણ થાય, તંત્રને એવી મેં જાણકારી હતી। છતાં પણ એક વખત એમને ટેન્ડર પાડી નબળી કામગીરીવાળું ચાલુ કામગીરી કરી, ત્યાં મજૂરો 3 કામ કરતા હતા જેને, તો એ મજૂરો પણ સાથે ડાયટ સાથે પડી ગયા અને પછી કામ અમે ગામને બંધ રખાયું, કીધું આવું કામગીરી નહીં, અમારે નવો પુલ જ જોઈએ તાત્કાલિક। અને અહીંયા 130 ગામને જોડતો આ બ્રિજ છે, આથી ભાવનગર, બરવારા, ધંધુકા, રાણપુર સુધીના અહીંથી સુરેન્દ્રનગર જવા માટેનો એક જ રસ્તો છે અમારા। ખાસ કરીને ડમ્પરો જે ઓવરલોડ ચાલતા, ઓવરલોડ ડમ્પરોના કારણે જ આ બનાવ બને, અમે ઘણી વખત ડમ્પરો માટે તો રજૂઆત પણ કરેલી છે અને કીધું આ ઓવરલોડ ડમ્પરો હોય એ બંધ કરાવો, આ અત્યારે એ ડમ્પરના કારણે જ બનાવ બન્યો હોય, 40 ટનથી 45 ટન ડમ્પર ભરેલું છે અને તમે જોવો છો